ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ કલાકારોની લેટેસ્ટ અપડેટ મેળવવા અને ગુજરાતના બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને, અને બાજુમાં પહેલાં બેલ આઇકોનને પ્રેસ કરો જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે જોઈ શકશો વિડીયો સૌથી પહેલાં. નમસ્કાર દોસ્તો, એસપી એન્ટરટેનમેન્ટ ચેનલમાં તમારું સ્વાગત છે. જો થોડા કેટલાક સમયથી ગુજરાતમાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે વિડીયોમાં દોસ્તો એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને એ પ્રોગ્રામની અંદર એક ભાઈ અને એક બેન ગાઈ રહ્યા છે. તો એ પ્રોગ્રામની અંદર એ ભાઈ અને બેન ગીતાબેન અંબાણીનું સોંગ મા તારા આશીર્વાદ ગાઈ રહ્યા છે, અને એ ગીત એટલું બેસુરું ગઈ રહ્યા છે એવું લોકોને લાગી રહ્યું છે. તેથી તે લોકો આ જે વિડીયો છે તેને વધુમાં વધુ શેર કરી રહ્યા છે અને તેનો મજાક બનાવી રહ્યા છે. અને દોસ્તો આ જે વિડીયો છે અત્યારે ગુજરાતભરમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને બધા જ જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના જે કલાકારો છે તે લોકો જોડે પણ આ વિડીયો પહોંચી ગયો છે. તેમાં આપણા ગુજરાત ઇન્ડસ્ટ્રીના કલાકાર છે દેવ પગલે, તમે બધા જાણતા છો દેવ પગલેને. તો દેવ પગલે આ જે વિડીયો છે તેનો મજાક ના ઉડાડે લોકો તે માટે તેમણે પણ એક વિડીયો બનાવ્યો હતો. તો તે વિડીયો તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કર્યો હતો અને એ વિડીયોમાં તેમણે શું કહ્યું છે તે તમે અહીંયા જાણી શકો છો. અને એ ટિકટોકના એ જે બેન ને ભાઈ ગાઈ રહ્યા છે એ વિડીયોનો અત્યારે આખા ગુજરાતમાં મજાક બનાવી રહી છે. લોકો એને મજાક બનાવી રહ્યા છે, અલગ અલગ એના વિડીયો ટ્વીટ કરીને બનાવે છે, કોઈ એના રીતે માઇકની નાકમાં બનાવે છે, કોઈ પણ રીતે જસ્ટ બનાવે છે. તો હું માનું ત્યાં લગર રોંગ છે. એટલા માટે રોંગ છે કે તમે કલાકારની કદર નથી કરતા, તમે એની મજાક ઉડાવી રહ્યા છો. તો હું કલાકારના નાતે હું કલાકાર છું, મારી ફરજ મળે છે જે ભાઈ જે બેન છે એમને સપોર્ટ કરવો જોઈએ, એમને સાથ આપવો જોઈએ, એમને મજાક એનો મરમ ના તોડો તમે લોકો. કેમ કે તમે એ તમને એ તમારે ટિકટોકના ફોલોઅર્સ વધારવા માટે, લાઇક વધારવા માટે તમે વિડીયો બનાવી રહ્યા છો. અને વસ્તુ એ બેન એ ભાઈને કેટલી તકલીફ પડતી છે એમને જ ખબર છે. કેમ કે દરેક વ્યક્તિ આવી અને હસવાનું કારણ બનતા હશે, બહાર ઘરની બહાર નીકળતા હશે, કીધું આપેલી છોકરી જાય, ગાતા આવડતું નથી. વાય તમે સપોર્ટ કરો, સાથ આપો. ને છોકરી ભલે નાની છે, આજે રાણુ મંડલ જેવી આમ ગણવા જઈએ તો આટલા વર્ષોથી ગાતી હતી, વર્ષોથી ગાતી હતી, આજે 50 વર્ષની ઉંમરે બહાર આવી. તો હિમેશ રક્ષમિયાનો સપોર્ટ હતો ત્યારે બહાર આવ્યા. અહીંયા ચંદ્રિકાબેન ચંદ્રાબેન અમારે ગુજરાતમાંથી કોઈ સપોર્ટ આપ્યો, સાથ આપ્યો ત્યારે બહાર આવ્યા. મારા જેવા નાના કલાકારને સપોર્ટ મળ્યો, સાથ મળ્યો ત્યારે હું બહાર આવ્યો. તો હજી તો હજી બહુ નાની છે ને, તમે અત્યારથી એને ટિકટોક વિડીયો બનાવીને એની મજાક બનાવી રહ્યા છો તો રોંગ. હું આ વાતને બહુ અને મજાક બનાવી છે, મને બહુ દુઃખ થયું છે. મેં મારી કંપનીમાં જે હું સાથે કામ કર્યું, મારા કલાકારો સાથે મેં ઘણી શેર કરી આ વાત કે પ્લીઝ યાર રોકો યાર, અને તમે આ વિડીયો વાયરલ કરીને તમે ગમે એને રોકો, આ રોંગ જઈ રહ્યું છે. કેમ કે તમે કોઈ સપોર્ટ કે સાથ નથી આપતા, તમે કોઈને સારા જગ્યા રસ્તે લઈ જવાની જગ્યાએ ગેરમાર્ગે દોરી રહ્યા છો. અને એ છોકરીનું ભવિષ્ય આગળ જાય એના એને તમે એને દાદ કેમ નથી આપતા, એને હિંમત કેમ નથી આપતા કે ના ધન્ય છે આ છોકરી માઇક પકડીને ગાય છે. બાકી તમારી ઓકાત નથી, તમે ગાવા માઇક તો પકડીને બતાવો.